अक्षरं चैव ओंकाराय नमो नमः परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखदाम जैने आप बाननीय तेने सदा प्रणाम। आगर ज्ञानी थई गया परम कृपालु देव अने प्रत्यक्ष सद्गुरु ने नजर समक्ष राखी आपने श्रीमद राजचंद्र वचनामृत पत्रांक 674 पृष्ठ संख्या 494 एना आधारे विचारणा चाले छे। आगळ विचारी 494 पेरेग्राफ थोड़ो थयो छे, जरा आगे विचारी। ज्ञानी पुरुष ने ओळखवानी वात छे, ज्ञानी केम ओळखाय, अने जो ओळखाय तो आपने एवो ज्ञानी थवानो लाभ मळे। અને જ્ઞાની પાસે જે હોય એ માગીએ તો આપણને ઉત્તમ લાભ મળે, ને આપણે જે જોઈએ છીએ એ માગીએ તો પછી લાભ મળે ખરો, ન પણ મળે। એટલે અહીંયા આપણે જ્ઞાની પાસેથી લેવાનું છે, આપણે કે આપવાનું તો છે જ નહીં ને આપવાની ઈચ્છા નથી, પણ એના જેવા થવા માટેનો આ સ્વાધ્યાય છે। જ્ઞાનીને કેમ ઓળખો, થોડું થઈ ગયો છે એ ફરીથી જરા વાંચી જઈએ। મનુષ્યો આદિને જગતવાસી જીવો જાણે છે તે દૈહિક સ્વરૂપથી તથા દૈહિક ચેષ્ટાથી જાણે છે, એકબીજાની મુદ્રામાં તથા આકારમાં ઇન્દ્રિયોમાં જે ભેદ છે તે ચક્ષુવાદી ઇન્દ્રિયોથી જગતવાસી જીવ જાણે છે। આપણે જ્ઞાનીને કઈ રીતે ઓળખીએ છીએ કે આપણી પાસે જે સાધનો છે, પાંચ ઇન્દ્રિયા, આંખ નાક કાન જીભ ચામડી અને પાંચું મન, એને આપણે ઉપયોગમાં લઈએ છીએ અને એ દ્વારા જગત, જગતના જીવો, જગતના પદાર્થો અને સાથે સાથે જ્ઞાનીને પણ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ। પણ કૃપાદેવ અહીંયા શું કહે છે કે એનાથી તમને જ્ઞાનીની ઓળખાણ થશે નહીં, અને કેટલાક તે જીવોના અભિપ્રાય પણ અનુમાન પરથી જગતવાસી જીવ જાણી શકે છે, કેમ કે તે તેના અનુભવનો વિષય છે। એટલે અનુમાન દ્વારા, અનુમાન એટલે શું કે બંનેના માં એકમાં જે ગુણો છે એવા ગુણો બીજામાં કલ્પીએ એટલે અનુમાન કહેવાય। ન્યાયશાસ્ત્રમાં, લોજિકમાં અનુમાન દ્વારા જ્ઞાન મેળવવું એટલે બે વસ્તુની સરખામણી કરી, અને એ સરખામણી બાહ્ય હોય તો રિઝલ્ટ ન પણ આવે, અંતરંગ સરખામણી હોય તો રિઝલ્ટ આવે। બે મિત્રો હોય, સફેદ કપડાં પહેરતા હોય, હારે ભોજનાલયમાં જતા હોય, સરખું ખાતા હોય, પણ એક બુદ્ધિશાળી હોય તો કે બીજો બુદ્ધિશાળી હોઈ શકે નહીં,
કારણ કે બાહ્ય લક્ષણો સરખા દેખાય, પણ એ અનુમાન જે છે એ પોતાના અનુભવ ઉપર આધારિત છે, એ પણ સત્ય પરિણામ આપી શકે નહીં. એટલે અનુમાન પરથી જગતવાસી જીવ જાણી શકે છે, કેમ કે તે તેના અનુભવનો વિષય છે. પણ હવે અહીંથી વિશેષણ કર્યું, જ્ઞાન દશા અથવા વિતરાગ દશા તે મુખ્યત્વે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી, અંતરાત્મ ગુણ છે અને અંતરાત્માપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી તેમાં તથારૂપ અનુમાન પણ વર્તે એવા જગતવાસી જીવોને ઘણું કરીને સંસ્કાર નહીં હોવાથી તે જ્ઞાની કે વિતરાગને ઓળખી શકતા નથી. આ મુખ્ય પ્રશ્ન અહીંયા આપણને નડે છે કે આપણને જ્ઞાન દશાનો અનુભવ ન હોય અથવા વિતરાગ દશાનો અનુભવ ન હોય તો બાહ્ય માત્ર જોવાથી આપણને કંઈ લાભ થવાનો નથી. હવે પ્રશ્ન શું છે કે વિતરાગ દશા ઓળખી શકતા નથી, શું કામ કે વિતરાગપણું એ અંતરાત્માનો ગુણ છે. આમ સામાન્ય રીતે આપણે કહીએ ને આપણે જાણીએ છીએ કે જગતના જીવોને જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં કાં તો રાગ થાય ને કાં તો દ્વેષ થાય, અને પછી એની સંતતિનો લાભ મળે. રાગ થાય તો રાગની સંતતિ શું છે, અને છેલ્લે દુઃખ આવીને ઊભું રહે, પશ્ચાતાપ આવીને ઊભો રહે, વ્યાકુળતા આવીને ઊભા રહે, ટેન્શન આવીને ઊભા રહે, મૂંઝવણ આવીને ઊભા રહે, આ બધા રાગના પરિણામ છે. અને રાગમાં જો નિષ્ફળ જાય તો દ્વેષ થાય, અને દ્વેષમાં તો શું થાય એ તો એની પરંપરાગત એવી છે કે માણસ એ ખૂન કરવા પણ તૈયાર થઈ જાય. આ રાગ અને દ્વેષ એનું પાછું મૂળ શું છે, એ અજ્ઞાનતા છે, મિથ્યાત્વ છે, અને એ કાઢવાના પ્રયત્ન આપણે કરવા જોઈએ. અને એ થાય તો જ્ઞાની દશા પ્રાપ્ત પણ થાય અને સમજાય પણ. આ બે વસ્તુ બહુ મહત્વની છે. અને વિતરાગ દશા, આમ તો આપણે રોજ પ્રાર્થનામાં બોલીએ છીએ કે રાગાની એનો નાશ કરવા માટે અત્યાર સુધી આપણે જે મેળવ્યું એ બધા દેવો દેવતાઓ સગા વાલા સંબંધી કુટુંબ જે કહ્યું એ બધું રાગનું પરિણામ જ મેળવ્યું છે. અને હવે આપણને ઊંધા માર્ગે આમ પકડાવે છે કે ભાઈ તમે વિતરાગ થાઓ એટલે કે રાગને કાઢો. પણ મને જરાક વધારે વિચાર કરતા એમ લાગ્યું કે વિતરાગનો પણ રાગ હોઈ શકે, વિતરાગનો પણ રાગ હોઈ શકે. શું કામ, કારણ કે વિતરાગ પ્રત્યે પ્રેમ હોય તો સદગુરુ પ્રત્યે પ્રેમ થાય, વિતરાગ પ્રત્યે પ્રેમ હોય તો તીર્થંકર પ્રત્યે પ્રેમ થાય, વિતરાગ પ્રત્યે પ્રેમ હોય તો સદગુરુ સત્શાસ્ત્ર અને સત્સંગ પ્રત્યે પ્રેમ થાય, ને સ્વામી વાસળીમાં પ્રેમ થાય. એટલે વિતરાગપણું એ પણ સૂક્ષ્મ રાગનું પરિણામ છે. કારણ કે વિતમાં રાગ તો છે, રાગ કાઢવાનો છે, પણ કાઢવા માટે પણ રાગ તો જોઈએ. આપણે ગુજરાતમાં કહેવા છે કે કાંટાથી કાંટો નીકળે, કાંટાથી કાંટો, મને પગમાં કાંટો વાગ્યો હોય તો રસ્તા ચાલતા શું કરું કે એ બીજું તો ન હોય તો બીજો કાંટો લઈને એને એવી રીતે ખોતરું કે એ કાંટો નીકળી જાય. તે વિતરાગ એ પણ રાગને કાઢવા માટેનો કાંટો છે. પણ એના માટે શું કરવું પડે કે જેનામાં રાગ ગયો છે એવા સંસારમાં હોઈએ તો દેવ ગુરુ શાસ્ત્ર, અને એમાં પણ એ ગુરુ એ જ મહત્વના, દેવ એ તો ગુરુ બતાવે ત્યારે ખબર પડે કે ગુરુના કેવા લક્ષણો છે, આચાર્યના કેવા લક્ષણો છે, પરમાત્માના કેવા લક્ષણો છે.
અને શાસ્ત્ર આગમ પણ ગુરુ બતાવે તો સમજાય, બાકી તો સમજાવવાનું નથી. એટલે ગુરુ ગોવિંદોનો ખડેમાં ગુરુનો જ મહિમા છે. અને કંઈ આત્માને જોવો હોય તો કે શાસ્ત્રમાં નહીં દેખાય, ઉપાડ્યો કે છે શાસ્ત્રમાં નહીં દેખાય, પણ ગુરુ તમને બતાવે અને એ પદ્ધતિએ જો આપણે વર્તીએ તો ગુરુ દેખાય, તો આપણે સદગુરુ દેખાય, અને સદગુરુ દેખાય તો એના માર્ગ પ્રત્યેનો આપણને મમત્વ લાગે કે આ માર્ગ સાચો. સાચી કહે છે ને, આખો જૈન ધર્મ કોના ઉપર છે? માર્ગો ઉપર છે. મૂળ માર્ગ સાંભળો જીન નોડે, એ આખો માર્ગ. ને માર્ગ ઉપર ચાલો તો પરમાત્મા મળે, જ્ઞાની ઓળખાય, વિતરાગપણું આવે, દશા આવે. પણ ક્યારે આવે? જ્યાં યોગ્યતા હોય તો, નહીં તો આવે. એટલે આપણે કહીએ છીએ ને કે આત્મે વસ્તુ વિના, શું આપણે કહીએ છીએ કે પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મજ્ઞાન. એ પાત્રતા હોય તો આ બધો સત્સંગ કામ, બાકી બધું તો શું કહે કે આ પુસ્તક છે, આ વાંચ્યું, આ મૂકી દીધું. એટલે જ્ઞાનીને ઓળખવાને માટે, ને પાછો જ્ઞાની તો આપણી પછીમાં છે. આપણે સંસારમાં રમીએ છીએ, આપણે સંસારમાં જમીએ છીએ, આપણે સંસારમાં વિચારીએ છીએ, આપણે સંસારમાંથી આ બધો પરિગ્રહ ભેગો કરીએ છીએ, આપણને મમત્વ છે. ને જ્ઞાની પણ અહીંયા જ રહે છે, પણ રહે છે પણ રાચતો નથી, એ રહે છે પણ લોલુપતા થતી નથી, એ રહે છે તો પોતાનું છે એવું માનતા નથી, અને એ રહેતા હોવા છતાં પણ એ રહે છે ભલે, પણ એનાથી પર છે. ને આપણે એકાગ્ર થઈ જઈએ છીએ. એટલે થાય છે શું કે જ્ઞાનીને ઓળખવાને માટે બે જ મુદ્દા કયા, કે આત્મદશા પ્રાપ્ત કરવા માટે આપણામાં મિનિમમ ક્વોલિફિકેશન મુમુક્ષુતાનો લક્ષ હોવો જોઈએ. મુમુક્ષુતા પ્રગટ થતા બહુ વાર લાગે, પણ એનો લક્ષ હશે તો શું થશે, મારે આ માર્ગે ચાલવું છે, બીજા માર્ગે ચાલવું છે. ને બીજો માર્ગ આવે તો સ્ટોપ, ચેક અને ગો ફર્ધર, ચેક અને ગો ફર્ધર. એને આપણે શું કહીએ, ઉપયોગ કહીએ છીએ. ઉપયોગ દ્વારા માર્ગ ઉપર ચાલવાથી નિશ્ચિત પરિણામ આવી શકે છે. અને માર્ગમાંથી વિખૂટા પડી જઈએ તો નિશ્ચિત પરિણામ ન આવે. એટલે આપણે ગમે તો પુરુષાર્થ કરીએ તો પણ પરિણામ કેમ નથી આવતું, કે જેને મુખ્ય ગણેલું એને આપણે વળગી રહેતા નથી. એટલે કૃપાલુ કહે છે ને, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલેની જ ભાન. આપણને આ જ લાગુ પડે છે, બધું સમજતા હોવા છતાં પણ લક્ષ ભૂલાઈ જાય છે. હું ત્યાગી છું, હું વૈરાગી છું, હું નિયમો પાળું છું, હું આ નિયમોને જડની જેમ પાળું છું. પણ એ કૌંસમાં લખવાનું, આ નિયમોને હું જડની જેમ પાળું છું. માણસ આવતા આવતા એને લઘુ શંકા જવું પડે, અને જાય અને બે મિનિટ મોડું થાય તો આપણે જડની જેમ પાળી દેવાય. પાળવાનો માનો નથી, પણ અમે તો શું નિયમો રાખીએ કે ભાઈ 5 મિનિટની છૂટ, 2 મિનિટની છૂટ, અને પછી હોય તો બરોબર છે, તો એને શું કહેવાય, સ્વચ્છંદતા કહેવાય. પણ અમદાવાદમાં હું તે જઉં સત્સંગમાં, મોટે ભાગે ગોકુળભાઈમાં જઉં, કે ઇન્દ્રવૃત્તમાં જઉં છું, બીજું નથી જતું, બહુ દૂર પડી જાય છે. પણ હવે હું ટાઈમસર નીકળું, પણ રસ્તાની અંદર ટ્રાફિક હોય, બસ ન મળે, અથવા તો રસ્તો ક્રોસ કરતા કરતા આપણે 5 મિનિટ નીકળી જાય, તો શું થાય? તે સામા માણસનો ભાવ જોવાનો હોય. આપણે શું જોવું છે? ભાવે જીવનું, ભાવે દીજે દાન, ને ભાવ, ભાવનું મહત્વ છે. ભાવ પ્રમાણે કર્મ, વિચાર્યું, ભાવ પ્રમાણે કર્મ બદલે છે. જગત ખોટું નથી, જગત ખરાબ નથી, મા બાપ ખોટા નથી, આ આશ્રમ ખોટો નથી, બધું બરોબર જ છે. પણ ભાવે જીનવર પૂજી, એનો શું છે કે જેવો ભાવ હોય એવા કર્મ બંધાય. સામા માણસનો ભાવ કેવો છે? જ્ઞાની પુરુષ ભાવ જોવે છે. જ્ઞાની પુરુષ કોઈનું મોઢું જોવે છે, કપડાં જોવે છે. ને જ્ઞાની પુરુષને ગમે એ પરિસ્થિતિમાં વ્યાકુળતા હોય છે, કેમ નથી? કારણ કે જે છે એમ જ જોવે છે. જ્ઞાનીને આપણે શું કહીએ કે આ જ્ઞાની મારા,
આ મને બહુ ગમે છે. અને આશ્રમના બધા એમ કે મને તો બહુ ગમે છે, મારા પ્રત્યે સાહેબને બહુ સારું છે, મને આમ આમ ત્રણ વખત કરે છે, આમે કરે છે ને આમે કરે છે આમે કરે છે. હા, તમારા માટે બધા માટે કરે છે, પણ જ્ઞાનીને મનમાં કોઈના પ્રત્યે રાગે નથી ને કોઈના પ્રત્યે દ્વેષે નથી. એવા જ્ઞાની પુરુષ આ સંસારમાં રહેવા છતાં પણ સંસારથી વિરક્ત છે. આ મન દ્રષ્ટિ જેવો આવશે તો કામ થશે. એટલે અહીંયા શું કહ્યું, બે વસ્તુ કીધી. શું કીધું કે અંતરાત્માનો ગુણ છે, એટલે જ્ઞાની કે વિતરાગને ઓળખી શકતા નથી. અને આ દ્રષ્ટિ આવે તો ઓળખાય. અને કોઈ જીવ સત સમાગમના યોગથી અથવા સહજ સુખ કર્મના ઉદયથી તથારૂપ કંઈ સંસ્કાર પામીને જ્ઞાની કે વિતરાગને યથાશક્તિ ઓળખી શકે. જો યથાશક્તિ શબ્દ બહુ મહત્વનો છે. જેવી જેની પાત્રતા એવી ઓળખાય. યથાશક્તિ શું કે અહીંયા આપણે બધા બેઠા, એ બધાની શક્તિ સરખી નથી. ભલે 20 વર્ષથી રહેતા હોય કે 5 વર્ષથી કે 15 વર્ષથી રહેતા હોય, પણ શક્તિ તો બધાની પાત્રતા તો અલગ અલગ જ છે. એટલે વિતરાગને ઓળખવાને માટે ત્રણ મુદ્દા કીધા એને. શું ત્રણ મુદ્દા? ક્યાં મુદ્દા ત્રણ કીધા? એક સત્સમાગમના યોગથી. એટલે એને સમાગમ કરતા સતને મુખ્ય કરે એમ. સમાગમમાં સત્શાસ્ત્ર સત્સંગનો કૃપાવ દેવના મોક્ષ મારાના ને અન્ય આપણે 609 ને 609 જે કહીએ છીએ 69 એ નજર સમક્ષ રાખીને સતનો જ સમાગમ, સત સિવાય બીજો નહીં. અથવા પકડવાનું શું કે આ બધું હોવા છતાં મારે સતત પકડવું છે, એને સત્સમાગમ કહેવાય. બીજું શું કીધું? શુભ કર્મના ઉદયથી બધી અનુકૂળતા હોય તો આપણે આશ્રમ આવી શકીએ. અનુકૂળતા ન હોય તો ભરભરાના તાંચા ઢીલા થઈ જાય. આશ્રમમાં આવું એક છોકરા નખેલ નથી. શું ઘરે જઈને તમે જુઓ કે કેટલા વિરોધો વચ્ચે આપણે બહાર નીકળી શકીએ છીએ અને નીકળ્યા પછી પણ સત્સંગમાં સ્વાધ્યાયમાં આવી શકીએ છીએ. અને એમાં પણ જો રાગ દ્વેષ થાય તો આપણા સત્સંગનું પરિણામ શું, એ પણ વિચારો. એટલે જ્ઞાનીને ઓળખવાને માટે મારે સાચો સત્સંગ કરવો છે. સાચો એટલા માટે કે બીજાને મારે ગૌણ કરવું છે. એક શુભ કર્મના ઉદયથી. શુભ કર્મ એટલે આપણે એવું વાયવું હોય કે બધું અનુભવ થઈ જાય. ઘરના એમ કે તમે સત્સંગમાં જાઓ, ઘરના એમ કે તમારે મુશ્કેલી છે આવ્યો ગાડી લઈને જાઓ, તમારે સત્સંગમાં જવું છે, હા આ ભાઈને હા આ ભાઈ સાચવશે તમને, એને લઈને જાઓ, તમે એકલા નથી જઈ શકતા, પગની તકલીફ તો લે. આ બધા શુભ કર્મ. જ્ઞાનીને પાસે જવા માટે સંસ્કારી જીવ જ. બીજાને તો બહુ અંતરાયો આવે, અતિશય અંતરાયોનો તો હાર મારા છે. તો એ અંતરાયોમાં જેને શુભ કર્મ પુણ્યનો ઉદય હોય એવા જીવ યથાશક્તિ ઓળખી શકે. અને તથાપિ ખરેખર ઓળખા તો દ્રઢ મુમુક્ષતા પ્રગતિ. હવે આ તો આપણો વિષય જ નથી, કારણ કે કૃપાવલી તો 256માં કીધું છે કે દ્રઢ મુમુક્ષતાની ઉત્તમ મુમુક્ષુને અમે વાત જ નથી કરતા. શું કહે છે? ઉત્તમ મુમુક્ષુની અમે વાત કરતા જ નથી. સામાન્ય મુમુક્ષુમાં પણ સંસારના સુખની ઓછી ઈચ્છા હોય અથવા તો પદાર્થનો નિર્ણય હોય, પરમ વિનય હોય. આવો વિનય નહીં આપણે કરીએ છીએ, એ વિનય સારો, પણ પરમ વિનય એટલે એના સિવાય મને ક્યાંય રૂચતું નથી. સ્વપ્ન પણ એના જ આવે, હાલતા ચાલતા એ જ યાદ આવે. અને 10-15 દી એમનું મોઢું ન જોયું હોય કે સત્સંગ ન સાંભળ્યો હોય તો અડધા ગાંડા જેવા થઈ જઈએ. આ ગાંડ પણ આવે. આપણે ગામ ઘર તમને બધા મને તમને બધા ઘર કેમ યાદ આવે છે? એ આપણે ગાંડા છીએ એટલે ઘર યાદ આવે. સંસારી છીએ અને સંસારી ન હોય તો મને ઘર યાદ આવતું નથી. મને સગાવાલાને હું ફોન કરતો નથી.
હું કોઈના સામાન્ય વ્યવહારિક પ્રસંગોમાં જતો નથી, આમ ગર્વ માટે નહીં પણ અંદરથી રુચિ જ ન થાય. આ સાહેબ કહે છે ને, છૂટેલિયા ત્યાંથી રુચિ ન થવી જોઈએ. એટલે પછી પરાણે એમ કે, છોકરા કે બાપા હવે તમારે જવા જેવું નથી, હવે તમે હાલ તર પડી જશો, તમારી સેવા કોણ કરશે, એના કરતાં અમે જઈ આવીએ. તો ડોસું કે ખબર, ડોસે શું, તમે મને નથી લઈ જતા, મને લઈ જાઓ ને. દસ જણે કહેશે કે મને ન લઈ ગયા, પણ આ ઉંમરે ન જવાય, અને પાછા શરીરના ઠેકાણે ન હોય તો પણ મને લઈ જતા છે. હું હમણાં એક પ્રસંગમાં કીધું, 55 વર્ષના આંખે આંધળા કાકા, મારા કાકાજી સસરા, એ બિચારા હું ગયો ને, વાવો પંપાઈ રોટલે રોવા માંડ્યા. મને છોકરા તો એને છે નહીં, એટલે બીજા ભાઈનો છોકરો સાચવે છે. મને કોઈ એના દીકરાના એની દીકરીના લગ્ન છે, મને લઈ જતા નથી. મને પણ આંખે આંધળા છે ના, મને કોઈ બોલાવે તો ગમે ને, મને એ જવું ગમે. તો બે ચાર જણા કે, હા કાકાને લઈ જવા જોઈએ ને, કાકાને લઈ જાઓ, પણ કાકાને પગ લપસશે તો ને, કાકીનો બધો પગ ભાંગો, કાકા કાકી બે જ છે, બીજા હાથવે છે. તો કાકીનો તો હાલતા પગ ભાંગો તો છાપો ફગી ગયો. કાકા બે આખે આંધળા 55 વર્ષના, છતાં પણ મોં ધ્યાસ એટલો બધો. ને પાછા કહેવાય શું, હું ધાર્મિક છું, સત્સંગી છું, જાત્રા કરું છું, હું બધું કરું છું. તો આ જાત્રા કરવાથી શું પરિણામ આવ્યું, ધર્મ પરિણામ લક્ષી છે. તમે શું કરો છો એ મહત્વ નથી, એનું પરિણામ શું આવ્યું, મધ્યસ્થતા આવી, રાજદ્વેષમાં મધ્યસ્થતા આવી, તો એનું શુભ પરિણામ કહેવાય. પણ ન આવે તો આપણે શું કરવું. તો અહીંયા આ પ્રશ્ન છે, જ્ઞાનીને ઓળખાતા નથી, એનું કારણ આ જ કે દ્રઢ મુમુક્ષતા પ્રગતિ તથાનો સત્સમાગમથી પ્રાપ્ત ઉપદેશને અવધારણ કરીએ. અવધારણ એટલે શું, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તીએ, જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તીએ. હવે સવારે હું સાહેબનો સ્વાધ્યાય સાંભળતો હતો, હવે મને આ શબ્દ ત્યારે યાદ નહોતો, પણ મને મગજમાં એટલું તો ખરું શું કે જ્ઞાનીના વિચારો સાથે તમે ટેરી થાય, એટલું જ પકડવાનું. સાહેબજી કે કોઈ પણ જ્ઞાની જે કંઈ બોલે એની સાથે તમે 100% આમ એકરૂપ થઈ શકો છો, નથી થઈ શકતા. આપણને એમ લાગે આવું હોય, આપણે શું થાય એમનું ફરી રહ્યું, આપણે નો કહે. સાહેબ તો કહે કે મારું ફરી રહ્યું જેમ લોકો કહે, પણ એમના વિચારો પ્રમાણે 100એ 100% સહમત થઈએ તો કામ, નકર નકામ. ઓલું કે છે અંગ્રેજીમાં, એ પણ કે એ કંઈ શબ્દો વાપર્યો, ઓપન લઈને એવું કંઈક કહી કહે છે કે એ બોલે ને આપણે ખબર પડી જાય, એને આ ઉભરે ને આપણને ખબર પડી જાય. એમ જ્ઞાની એ આમ ઈશારો કરીને આપણે બધું પકડી પાડીએ તો આપણે લાગે બે ની વચ્ચે એક ગાંઠ. 100એ 100% સત્પુરુષને કહેવું માનવું અને આપણું સાહેબ છે આ કાઢીને બાજુમાં મૂકી દેવું તો દ્રઢ મુમુક્ષ કહેવાય. આપણે શાસ્ત્રમાં તો એમ કહે છે કે લઘુ શંકા માટે પણ તમને છૂટ છે, બાકી છૂટ નથી. બોલો. અને હવે આપણે જ્ઞાનીની મુમુક્ષતાની વાતો કરીએ, ઘણી વાર તો શરમ આવે આપણને કે આપણે આ કામ કરવા માટે તૈયાર નથી, પણ પ્રેક્ટિસ કરવી. આપણે આ સ્વાધ્યાય શું કામ કરીએ છીએ, પ્રેક્ટિસ માટે, કે એમ કરતાં 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 એમ નોક નોક એટ લાસ્ટ ડોર વિલ ઓપન, નોક નોક એટ લાસ્ટ ડોર વિલ ઓપન, એમ આપણે આ કરીએ છીએ. જો ઉપદેશને અવધારણ કરીએ, અંતરાત્મારૂપી પરિણામ, અંતરાત્મવૃત્તિ કેવી રીતે પરિણામ, કે અંદર જોવાની તે ઉપાડવાની. એ જીવ ભમામાં 1000 વાર બોલ્યા પણ બાહ્ય પદાર્થોનું આશ્ચર્ય ભૂલ ન આવ્યું. આમને બહુ કહેવાય, અને બહુ કહેવાય, ઓહો. આમને હમણાં વડગોડામાં સુરનગરમાં 15 વર્ષના ભાઈએ જૈન હતા અને દીક્ષા લેવાના છે, તે વડગોડો કાઢ્યો, તે હું જોતો પાછો, હું બીજા કાઢે ગયો, તે મને કેટલું સરસ નાની ઉંમર વડઘોરો અને આટલું બધું, મને કંઈક આવું ફેંકતા હતા આમ શું વડઘોરો,
તે મને કે હું લઈ આવ્યો કે સારું કે સાચવી રાખવા જેવું છે, આપણે ભાવ સારા રાખો, પણ એ બધું કરીએ કરવાનું કંઈ વાંધો નથી, પણ એનાથી અંતરાત્મા વૃત્તિ એ જીવ ત્યારે એટલો બધો વૈરાગ્યમય હોય છે. શું દીક્ષા લેતી વખતે જીવ એટલો બધો વૈરાગ્યમય હોય છે કે એને પરમાત્મા એ જ સર્વસ્વ લાગે, આગમ એ જ સત્ય લાગે, પણ એ પરમાત્માને અંદર અવધારણ કરીએ, સતત એમાં ને એમાં જોઈ ચડે એવા પુરુષાર્થ કરવા પડે. આપણે નથી કરતા એમ શું આપણે ઢીલા પડીએ છીએ. ઓલો કુંભાર હોય ને, એ 100 માટલા ઘડે, પણ જ્યારે ટપાવવા માટે મૂકે ને ત્યારે 100 માંથી 5 રે 95 નીકળી જાય. આ વૈરાગ્ય એવા પ્રકારનું તપ છે કે જે નિર્જરાશ કરી શકે. સંવર તો ઠીક છે, નિર્જરાશ એનું પરિણામ આવે, છતાં પણ ટકી શકવું અઘરું છે. એના માટે સદગુરુનો મહિમા છે, સેવે સદગુરુ ચરણને એ અહીંયા સેવવાનું છે. એટલે આપણે બધું આવડે છે ને, આપણે કંઈ ન કરીએ, 15 દિવસ તમે ક્ષમાપના ન વાંચો ને તો હો બન્યું છે, ભૂલ પડે. શું કામ? કારણ કે સ્મૃતિનો નિયમ છે કે વારંવાર પુનરાવર્તન ન કરો તો પર્સન્ટેજ પ્રમાણેમાં ભૂલ આવે. આ મરું વિજ્ઞાન પર્સન્ટેજ પ્રમાણે 6 મહિના તમે લો ને તો ભૂલી જાઓ. એટલે આ બહુ મહત્વ અંતર આત્મવૃત્તિ પડે જીવ જ્ઞાની કે વિતરાગને ઓળખી શકે. આ બધું બહુ અઘરું છે, પણ આપણે પ્રયોગ કરવાનો છે. જો આગળ ઓળખી શકે, જગતવાસી એટલે જગત દ્રષ્ટિ જીવો છે, તેની દ્રષ્ટિ ખરેખરું જ્ઞાની કે વિતરાગનું ઓળખાણ ક્યાંથી થાય? ન જ થાય. શું આપણા આ આંખેથી જ્ઞાની ઓળખાય નહીં. હવે દાખલો આપે છે, દાખલો વેદાંતનો છે. અંધકારને વિશે પડેલા પદાર્થને મનુષ્ય ચક્ષુ દેખી શકે નહીં, તેમ દેહને વિશે રહ્યા એવા જ્ઞાની કે વિતરાગને જગત દ્રષ્ટિ જીવ ઓળખી શકે નહીં. શું કામ? કારણ કે એની તાદાત્મ્ય વૃત્તિ જે છે એ તાદાત્મ્ય શું છે? દેહ પૂર્તિ જ મર્યાદિત છે. એટલે અહીંયા દાખલો આપે છે, એ દાખલો સાહિત્ય પણ કહે છે ગુજરાત કોલેજનો, કે ડોક્ટર પ્રોફેસર ડાવરનો અંધકાર અંધારી ઓરડી રાતનો સમય, એમાં કઈ જીવ જંતુ હોય કે સર્પ હોય, એટલું બધું એકાગ્ર બની જાય છે કે આપણને એ અલગ પાડી શકતા નથી. જેમ અંધકારને વિશે રહ્યા હોય એવા જ્ઞાની, જેમ અંધકારને વિશે પડેલો પદાર્થ મનુષ્ય ચક્ષુથી જોવાને બીજા કોઈ પ્રકાશની અપેક્ષા રહે છે. હવે એ અંધકારમાં પડેલો પદાર્થ જોવો તો કેમ જોવાય? ફટ લાઈટ કરો તો દેખાય. અંધકારમાં ન દેખાય, ફટ લાઈટ કરો તો દેખાય. તેમ જગત દ્રષ્ટિ જીવોને જ્ઞાની કે વિતરાગની ઓળખાણ માટે શું જોઈએ? આ ત્રણ ન હોય તો બધું લગાવવું, એકળા વગરના મિંદા જેવું. શું જોઈએ? શુભ સંસ્કાર. શુભ સંસ્કારનો શું કરવાનો? મારી બધી પ્રવૃત્તિ અશુભ સંસ્કારથી, અશુભ વૃત્તિથી, અશુભ વર્તનથી વિમુખ છે. એટલે સપ્ત વ્યસન જેને ત્યાગ્યા હોય એવા. શું સપ્ત વ્યસન? પછી ઉંમરના કારણે નહીં, આ ઘરડો થયો એટલે હવે મને આ ન ભાવે, પણ ખાવાની ઈચ્છા થાય, આ ન ગમે એની ઈચ્છા થાય, એમ નહીં. સંસ્કાર એટલે દ્રઢીકરણ, અશુભનું દ્રઢીકરણ, આ ન જોઈએ, હું મરું તો ન જોઈએ. મેં ગયા વખતે દાખલો આપ્યો હતો, ગોકુળભાઈના સ્વાધ્યાય કહેતા કે તમે અહીંયા જાઓ કોઈ આચાર્યની પરીક્ષા કરવા, હરિ કે હું હરિ કરું, તે હરિ કરવાની કીધું કે તમે ત્યાં જાઓ કે એ સર કટ ચાલે તો કટ ને લો, મેં વહાં નહીં જાઉંગા, નમસ્કાર નહીં કરૂંગા. આ વૃત્તિ હોવી જોઈએ.
શું સમાધાન? આ સમાધાન નહીં, સિદ્ધાંતોમાં બાંધછોડ હોય ને, મૂળ માર્ગમાં બાંધછોડ હોય ને, ગમે તે થાય અને શુભ સંસ્કાર કહેવાય. શું મેરું ડગે મન ન ડગે, અમન અમન મનનો સ્વભાવ થતો રહે, વિકલ્પો જતા રહે. અને સાધકમાં શું હોવું જોઈએ? એક જ વસ્તુ, સાધક હંમેશા વિકલ્પ રહિત હોવો જોઈએ. ને જ્યાં વિકલ્પ નથી ત્યાં વ્યાકુળતા નથી, ને જ્યાં વ્યાકુળતા નથી ત્યાં શાંતિનો અનુભવ થાય. બહુ અઘરું છે. ને આપણે ભગવાનનું કહે છે રૂપે સહેવા કે દુઃખ આવે તારામાં વ્યાકુળતા જોવામાં આવી તો તારું મુમુક્ષુપણું ક્યાં ગયું? ચોરનો આંખ છે. શું શરૂઆતમાં તારું મુમુક્ષુપણું ક્યાં ગયું? શું કામ કે તારે જે કરી મહેનત બધી ખોટી. અહીંયા એ છે, સત્સમાગમની અપેક્ષા યોગ્ય છે. હવે આપણે શું કરવાનું? મુમુક્ષુ એ આ જ કરવાનું કે શુભ સંસ્કાર માટે શુભ વૃત્તિ. શુભ વૃત્તિ એટલે શું? સદ્દેવ સદગુરુ સત્શાસ્ત્રનો સતત પરિચય કેળવવો. સંસારમાં ઓછું એવું, કારણ કે સંસારમાં બગડવાના ચાન્સીસો વધારે છે. આ ઉંમરે પણ વધારે છે હો, એવું નહીં કે નાના બાળકોને જ વધારે છે. શું આપણો બાયરો અંદરમાં ગુજરાતીમાં કહેવત છે કે વાંદરો, એ કહેવત પ્રમાણે જ છે બધું. એટલે એવું ન માનવું કે આપણે મોટા થઈ ગયા એટલે બહુ સુધરી ગયા. શું એટલે બે વસ્તુ ખાસ યાદ રાખવાની, મનુષ્ય હું તેમ જગતવાસી દ્રષ્ટિ જીવોને જ્ઞાની કે વિચારની ઓળખા માટે શુભ સંસ્કાર સત સમાગમની અપેક્ષા છે. સત સમાગમ કરો અને એ લખો, રાતે વાંચન કરું, એના ઉપર વિચાર કરો. અને વિચાર શું કરવાનો? વિચાર આમ કરવાનો, આપણે કહે છે ને અમારા ઘરમાં બહુ કેન્દ્ર રાખ્યું છે ને સાહેબજીનું, ભેદ વિજ્ઞાન જગ્યો ઘટ મેં તબ. હે, એ હું વાંચું ત્યારે મને ખબર પડે કે શું વિચાર કરવાનો. જગતમાં શું છે? ભેદા ભેદ છે. અમારું ઇન્ડિયન ફિલોસોફી આવતું મધ્વાચાર્યો ભેદ વિજ્ઞાન, નિંબાળ ભેદા ભેદ, શંકરાચાર્ય કેવળ જ્ઞાન, રામાનુજાચાર્ય વિશિષ્ટ વિશિષ્ટતા જ્ઞાન અથવા ભક્તિ જ્ઞાન, એ બધા કેવળ જ્ઞાનના બધા પ્રકારો છે. ભેદા ભેદ ભેદ કરો, ભેદ કરીને આ જડ અને ચેતન, પછી શું કરવાનું? ભેદને બાજુમાં અને ચેતનને પકડવાનું. શું કરવાનું? સાહેબ આમ આમ કરે છે ને આમ આમ, એ મને ચંદ્રકાંત પેલે આવડે આમ આમ આમ, એ આ પકડવાનું ને આ હાલતું ને હલવા દેવાનું ને બાજુમાં ખસેડતા જવાનું. કૃપા ઓડિયો કહે છે ને 188 આ બધું હળસેવું પડે એવું છે. માત્ર બે રાજી રાખો આજે તો તારો ધર્મ નહીં થાય. લોટ ફાટો ને હસવું બે નો થાય. એટલે આપણે આપણી જાતે પૂછો કે લક્ષ ક્યાં છે? ભેદા ભેદ જગત દ્રષ્ટિ જીવો શું કરે? બે ને હાચવે. આપણે તો ભાઈ બધા હારા, તમે હારા અમે હારા, પણ નિશ્ચય નહીં વગર સત્સંગ સાચો થાય નહીં. અભેદનું પરિણામ ને અભેદમાં જતા જતા પુરુષાર્થ કરવો પડે. જ્યાં કીધું તો 5 પ્રકારના પુરુષાર્થ કરવો પડે. અને જો એમાં પણ ગિલાસ આવે તો 819 પ્રમાણમાં અંબાલાલે કીધું કે મારે શું કરવું? તો કે વિતરાગ મુદ્રા સામે બેસવું અને ભગવાનના દર્શન કરવા, અને એમને જે પ્રાપ્ત કરેલું એ આપણે પ્રાપ્ત થશે. આપણે બધા ઢીલા પહોંચાતો છીએ, પણ ઢીલાની સાથે મજબૂતનો સહારો લેવો, વિતરાગીનો સહારો લેવો, અને એવો કે ડૂઓડા. આ પ્રશ્ન વ્યવહારમાં પણ બહુ મહત્વનો છે. ડૂઓડા સાહેબજીને આપણે અત્યારે ગમે એવા ઓળખતા હોય, પણ મને એવા અનેક પ્રસંગો યાદ છે કે સાહેબને ગમે એટલું વિરોધ હોય ને તો એ કે આઈ વિલ ડુ, એટલે ડુ આઈ વિલ ડુ. અમારે ખબર છે કે ઓલો સુરતની અંદર પ્લેગ ને એવું કંઈક ફાટી નીકળેલું, અને ત્યારે અમે સાહેબ કે ત્યારે એરોપ્લેનમાં નહોતા જતા, ટ્રેનમાં અમારી હાલે જ આવતા હતા, બસમાં આવતા,
તો સાહેબ ને અમે બધા મુંબઈ જવું હતું તે બધાએ કીધું, રાજેશભાઈએ કીધું ને કે તમને રેલવે સ્ટેશન ઉપર અંદર આવશે, તમને થૂંકાવશે, તમારે ગળફાનું ચેકિંગ કરશે, કે તું ના પાડી શું તો છેવટે સાહેબજી બધું સાંભળું પછી કે હું જઈશ ને ગયા. આ હકીકત છે, વ્યવહારમાં તો આમ જ થવાનું, છોકરા છૈયા કુટુંબ બહાર જાય પણ આઈ વિલ ડુ એટલે ડુ. સંસારમાં પણ આ બહુ મહત્વનું છે. ને સાહેબજી આપણને એમ લાગે કે અત્યારે આ બધું સારું 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 લાગે છે એમ નથી, એમણે ઘણા સંઘર્ષોમાંથી પસાર થયા ત્યારે આ શુભ સંસ્કાર એમને પ્રાપ્ત થયા છે. આ આત્મજ્ઞાન પણ એમ નથી થતું. એ ભેદ જ્ઞાન ક્યારે થાય? અભેદને ખસેડો, ભેદને પકડો અને એવી મજબૂતાઈથી પકડો કે જેથી છટકી ન શકે, નહીં તો આત્મજ્ઞાને મમી જાય. શાસ્ત્રમાં કીધું છે આત્મજ્ઞાને મમી જાય તો પકડી રાખવું પડે, વધારે પુરુષાર્થ કરવો પડે. એટલે અહીંયા કૃપાદેવ શું કહે છે, આ જ અપેક્ષા છે. જો તે યોગ પ્રાપ્ત ન હોય તો અંધકારમાં પડેલો પદાર્થ અને અંધકાર એ બે એકાકાર ભાસે છે, ભેદ ભાસતો નથી, તેમ તથારૂપ યોગ વિના જ્ઞાની કે વિતરાગ અને અન્ય સંસ્કારી જીવોનું એક આકાર પણ ભાસે છે, દેહાદી ચેષ્ટાથી ઘણું કરીને ભેદ ભાસતો નથી. બાહ્ય ચેષ્ટા તો જોવી જ નહીં, અંતરાત્મા અંતર ઊંચું અને ધર્મનું પરિણામ એ જ છે. ને આત્મજ્ઞાન તો આપણે બધા પ્રાપ્ત કરી શકીએ એવું જ નથી, હજુ નથી. અને કૃપાલદેવે શું કીધું, કૃપાલદેવ કંઈ ઉપરથી કંઈ નથી લઈ આવ્યા, આપણા આત્માને જે કે ઉપરથી નથી લઈ આવ્યા. શું કીધું, આ જગત, આ સગા, આ પત્ની, આ બાળકો, આ દવાખાનું, એ બધું જેમ છે એમ સ્વીકારીને એમાંથી ભેદ પાડીને પોતાનો રસ્તો કેવી રીતે ક્લિયર કર્યો અને એ પરિણામલક્ષી ધર્મ છે. શું એટલે શું કરવાનું, આમાં એક જ કામ કરવાનું. કૃપાદેવે રસ્તો બતાવે છે, જે જ્ઞાન ભવ હેતુ હતું એ જ જ્ઞાન ભવ નિવૃત્તિ રૂપ ક્યારે બને? તમારે માત્ર તમારી દ્રષ્ટિ બદલવાની છે, જગત બદલાશે નહીં. જગત જેવું છે એવું જ રહેવાનું. ઈસવીસન પૂર્વે આ સતયુગમાં જેવા રામ અને રાવણ હતા, એ સતયુગને આજે છે, સત્ય છે ને યુગે છે ને રાવણે છે, પણ જગત બદલાશે નહીં, લોકો બદલાશે નહીં, સમાજ બદલાશે નહીં. અને તમારે બદલાઈને આમ કરી નાખો ને સ્વિચ ફટાક કરીને, એટલે જે જ્ઞાન ભવ હેતુ છે એ જ જ્ઞાન એ ભવ નિવૃત્તિ રૂપ બને. અને આપણે આમ બેસી રહીએ, ઓહો આ દુનિયા કૃપા દે, ઓહો આ દુનિયા સોનાની હોય તો મારે શું, આ જગત મને કેવું લાગે છે એઠવટ લાગે છે. ને આ બધા સગા સંબંધીઓ જેવા છે તેવા મારે જોવું બસ, પણ મારે જોઈને પ્રવૃત્તિ કરવાની નહીં. છોકરા કે બાપા બે તો બે, એક છોકરો કે બાપા લગ્નમાં જાઓ, ન થાય ન ચાલે એવું તો એમને રાજી રાખવા, જવું તો જવું પડે, પણ મનમાં નથી જવું નથી જવું નથી જવું, આ શરીરને હું ખેંચીને લઈ જઉં છું, હું પાછો આવું છું, એ દ્રષ્ટિ તો રાખવી જ પડે. આવા વિચારો આવે તો જ્ઞાનીને આપણા સામું જોવાનું મન થાય ને આપણે સાહેબને ઓળખી શકીએ, નહીં નહીં ઓળખાય. આપણે ઘરમાં એક જ કુટુંબમાં જીવો છો, ઘણી વાર મને સંસારી જીવો ને મને કે મારા મિશ્રી તો મને બરોબર બધું ન ઓળખે, તમે તો જિંદગી પડે તમારા મિશ્રીને છેતરતા જાય છો અને આવા અનેક જન્મો થાય તો તમારા મિશ્રી તમને ન ઓળખે કે મેં તો તમારો અંતરાલમાં જુદો છે. એમાં આપણે તો ઘરનાને નથી ઓળખી શકતા તો જાણીને નથી ઓળખી શકે. એટલે તથારૂપ યોગ વિના જ્ઞાની કે વિતરાગ અને અન્ય સંસારી જીવો એક આકાર પણ ભાસે છે, દેહાદી ચેષ્ટાથી ઘણું કરીને ભેદ ભાસતો છે. બહુ જરૂર છે. શું આ ભેદ ક્યારે ભાગે છે?
અને એક વાર જો તમને એના પ્રત્યે મમત્વ, જ્ઞાની પ્રત્યેનું મમત્વ, અને જ્ઞાની પ્રત્યેનું મમત્વ શું, દેહ પ્રત્યેનું નહીં પણ જે દેહમાં જ્ઞાનીનો આત્મા બિરાજે છે એની નિર્મળતાનું એક વાર જો આ મહત્વ આવી જાય તો પછી બીજું બધું એ નથી આવતું. વીસ દોહરા રોજ બોલીએ છીએ, દોષ અનંતનો રોજ કહીએ છીએ, પણ આપણા અંદરમાં એ કેમ ખૂંચતું નથી એ ખબર નથી પડતી વારંવાર. એટલે સંસારી જીવ તો ઠીક છે, પણ હવે તો તમને મને કેટલા વર્ષ થયા હવે એ વિચારી, કેટલા બાકી રહ્યા એ વિચારી. પાછા આપણે રોજ બોલીએ છીએ, દુર્લભ એવો મનુષ્ય લે અનંતવાર પ્રાપ્ત કરવા છતાં, અને આ જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તેનો આશ્રય કર્યો, અને આશ્રય કરીને શું મેળવ્યું એ આપણી જાતે પૂછો. આ દેહ છૂટે ત્યારે એમના જ વિચારોમાં સ્વરૂપના અનુસંધાનમાં અહીંયા લખ્યું છે એ પ્રમાણે આપણામાં એ દ્રષ્ટિ આવે છે. બોલવાથી નહીં આવે, એના ઉપર ઊંડું વિચારણા કરવી પડશે, અને એ આવે એટલે શું થાય, એનું બધું ગમે. શું જ્ઞાની ગમે એટલે શું થાય, જ્ઞાનીનું બધું ગમે, ને જ્ઞાનીનું બધું ગમે એટલે શું થાય કે જ્ઞાનીના પવિત્ર સ્પંદનો બધે પડેલા જ છે. અમે નાના હતા એક વાર્તા વાંચતા હતા, એ વાર્તા અહીંયા મને યાદ આવે છે. જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કસાય રહી થયા છે, આનું વિશેષણ નથી કરતો, સર્વ અજ્ઞાન અને સર્વ કસાય રહી થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકા પરમ ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર. પરમ શું કહે છે, પરમ ભક્તિથી નમસ્કાર. આ જ્ઞાની પુરુષ જે દેહમાં એ વસે છે એની વાત કરે છે. અમે નાના હતા ત્યારે એક વાર્તા અમે શીખ્યા કે એક ટેકરો હતો, એ ટેકરા ઉપર ભરવા ધોળા ચાલતો હતો, અને એ જે કોઈ લોકોને મુશ્કેલીઓ હોય તો એના પ્રોબ્લેમ સોલ્વ કરતો હતો. પછી ખબર પડી કે અહીંયા રાજા વિક્રમની રાજધાની હતી, અને શું એનાથી અર્થ થયો કે રાજા વિક્રમ એ જમાનામાં જ્યાં બેસતો એના પરમાણુ આજે પણ એ ભરવાડના છોકરાને મગજમાં અસર કરતા હતા. તો આ તીર્થયાત્રા કરીએ છીએ, આ સાહેબનો રૂમ હતો, બધા કે આમ છે તેમ હતો, પરમાણુ છે, પરમાણુ પથ્થરમાં નથી, પરમાણુ જમીનમાં છે. પરમાણુ ક્યાં હોય, પથ્થરમાં હોય, પરમાણુ જમીનમાં હોય, એ ગમે તે ઉડી નીકળે પણ લાયક જીવ હોવો જોઈએ. મહેન્દ્રભાઈને મારું ભગવાનની યાત્રા કરવા ગયા હતા અમે, ત્યારે એમને જે દેખાતું હતું હું ઘણો પ્રયત્ન કર્યો, મને નથી દેખાતું. પછી મેં એમ કહ્યું કે આપણામાં હજુ એવા સંસ્કારો પ્રાપ્ત નથી થયા એટલે આપણને એનો અનુભવ થતો છે. એક બેન તડકામાં બેઠા બેઠા એ ધ્યાનમગ્ન થઈ ગયા હતા, અને મને નથી, મને કેમ નથી થતું, આપણી અપારદર્શકતા. એટલે હું કહું છું કે તે મહાત્મા વર્તે છે તે દેહ, ભૂમિ, ઘર, માર્ગ, આસન આદિ. આસન જ્ઞાની પુરુષનું આસન બહુ મહત્વનું, આસન એ એકાગ્રતાનું લક્ષણ છે, આસન એકાગ્રતાનું લક્ષણ છે. અને જેનું આસનનો આસનનો જય થાવ, શું કામ, આસનથી એકાગ્રતા આવે, એકાગ્રતાથી ધ્યાન થાય, ધ્યાનથી સમાધિ થાય, સમાધિથી મન નિર્મળ થાય અને પરમાત્માનું દર્શન થાય. આ આસન આવી બહુ અગત્યનું છે. એટલે જ્ઞાનીનું બધું અમને ગમે છે, જ્યાં જ્યાં જ્ઞાની વસે ત્યાં સાત સાત પડે, અને આ દ્રષ્ટિ જો આવશે તો તીર્થયાત્રામાં જવું ન કે ન જવું, તીર્થયાત્રામાં આ પકડવાનું છે. મહેન્દ્રભાઈ તો બહુ પ્રયત્ન કરે છે, આમ જગ્યાએ જગ્યાએ ગોતી ગોતી અમે પાલિટાળા લઈ જાય અત્યારે હું જઈને એમની આરે ફાયદો થાકી ગયો, નીચે આવતો છું સાહેબ જઈએ, આવી જઈએ
તે કેમ મેં કહ્યું હું તો જલ્દી જલ્દી ચડ્યો જલ્દી ઉતરો ને ત્યારે મહેન્દ્ર અર્ધે પહોંચ્યા હતા. મેં કહ્યું જો આમને કેટલું બધું સમજણ જ્ઞાન થતું છે અને અમે જાત્રા કરી દેવા હા ઉપર ચડ્યા નીચે ઉતર્યા વાત પૂરી થઈ ગઈ થાકી ગયા ડબલ જઈમાં કેટલું જઈમાં થાકી ગયા ડબલ જઈમાં. આ મહત્વનું છે. નમસ્કાર નમસ્કાર એટલે જ્ઞાનીના વસ્ત્રો જ્ઞાનીના લુગડા જ્ઞાનીનું ઘર એમના વાસો બધા એમ કે છે ને લોહુ અને ઓલું પારસ એમ આપણે પણ જો આ દ્રષ્ટિ આવે તો આપણે પણ પારસ થઈ ગયા. અને જે જ્ઞાન અંતમાં ભવ એક હતું એ જ્ઞાન ભવ નિવૃત્તિ રૂપ થયું અને એ સમ્યક દર્શને ત્રિકાળ નમસ્કાર ત્રિકાળ નમસ્કાર ત્રિકાળ ઓમ ઓમ ઓમ. અહીંયા આપણે અટકીએ છીએ સમય પર થઈ ગયો છે. ઓમ દેહ છતા જે તે જ્ઞાની ના ચરણ સદગુરુ પરમ કૃપાલ ત્રિલોકનાથ ઓમ ઓમ ઓમ.